વેલકમ ટુ શ્રી શ્રીપુ. આજે આપણે બનાવીશું તડકા સાયાની કટકી કેરી. આ કટકી કેરી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતી હોય છે અને તેનો ટેસ્ટ ખાટો મીઠો હોય છે અને તેને આપણે આખા વર્ષ માટે બહાર જ બરણીમાં ભરી રાખી શકાય છે. તો આજે આપણે કટકી કેરી કેવી રીતે બનાવવી તે બતાવીશ. તો તેના માટે 500 ગ્રામ રાજાપુરી કેરી લીધેલી છે, 500 ગ્રામ ખાંડ, જરૂર પ્રમાણે મીઠું અને જરૂર પ્રમાણે હળદર. પહેલા આપણે કેરીને છાલ નીકાળી તૈયાર કરી લઈએ. જ્યારે પણ આપણે અથાણા માટે કેરી લઈએ ત્યારે તે એકદમ તાજી અને કડક હોય તેવી લેવાની છે અને તેને ધોઈને કોરી કરી આ રીતે છાલ નીકાળી લેવી. એક કેરીની છાલ નીકાળી તૈયાર કરી લીધેલી છે, એ જ રીતે આપણે બીજી કેરી પણ છાલ નીકાળી તૈયાર કરી લઈશું. બંનેની છાલ નીકાળી તૈયાર કરી લીધેલી છે. હવે તેમાંથી આપણે નાની નાની કટકી કરીશું. તો તેને કટ કરી લઈએ. આ રીતની આપણે નાની કટકી તૈયાર કરવાની છે. તો આપણે બધી જ કેરીની કટકી કરી તૈયાર કરીશું. એ પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઇબ થઈ જશે અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં. હવે આપણી કેરીની કટકી થઈ તૈયાર થઈ ગઈ છે. હવે એક તપેલી લઈશું, તેમાં કેરીની કટકી નાખી મીઠું નાખીશું, એક ચપટી હળદર નાખીશું, મિક્સ કરી લઈએ. હળદર મીઠું બરાબર કેરીમાં મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આપણે ખાંડ નાખીશું. તેને પણ બરાબર મિક્સ કરી લઈએ. આ રીતે ખાંડ અને કેરી બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લઈશું. બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે તપેલીને કપડાથી બાંધી દઈશું. આ રીતે એકદમ પતલું કપડું હોય એવું લેવાનું છે અને તેને દોરીથી બાંધી લઈએ. આ કટકીને આપણે એક દિવસ માટે રૂમમાં જ રાખીશું જેથી ખાંડ એકદમ સરસ રીતે ઓગળી જાય. ત્યારબાદ આપણે બીજે દિવસે તેને તડકામાં મૂકવાનું છે અને આ કટકીને આપણે 1-2 વાર હલાવી લેવી જેથી ખાંડ એકદમ સરસ રીતે ઓગળી જાય. તો આ રીતે આ કટકીને રેવા દઈએ. હવે આપણે કટકી કેરીને ખોલીને જોઈ લઈએ. આ રીતે 1 દિવસ રૂમમાં રાખવાથી ખાંડ એકદમ સરસ રીતે ઓગળી જાય છે અને તમે પહેલે જ દિવસે ખાંડ નાખીને મિક્સ કરીને તડકે મૂકશો તો ખાંડ બરાબર ઓગળતી નથી. તો આ રીતે આપણે 1 દિવસ રૂમમાં રાખવાથી ખાંડ એકદમ સરસ રીતે ઓગળીને તૈયાર થઈ જાય છે. આ રીતે બરાબર મિક્સ કરી લઈએ. હજુ બરાબર ખાંડ ન ઓગળી હોય તો તેને આ રીતે ચમચો ફેરવીને, થોડી રહી ગઈ હોય તો તેને આ રીતે ચમચો ફેરવીને મિક્સ કરી લેવી જેથી ખાંડ બધી જ ઓગળીને તૈયાર થઈ જાય. ત્યારબાદ જ આપણે તેને તડકામાં મૂકવું. હવે આપણે ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે તો તેને બાંધીને તડકામાં મૂકીશું અને સવારથી તડકામાં મૂકી દેવાનું, સાંજે આપણે રૂમમાં લઈ લેવાનું. ફરી બીજે દિવસે આ જ રીતે હલાવી અને ફરી તડકામાં મૂકી એ જ રીતે આપણે 4 દિવસ માટે તેને તડકામાં મૂકીશું જેથી એકદમ સરસ રીતે ચાસણી ઘટ થઈ જાય. હવે તેને બાંધી દઈશું.
આ રીતે કપડું આપણે એકદમ પતલું લેવું જેથી તાપ બરાબર લાગે। હવે આપણે આને તડકામાં મૂકી દઈશું અને સાંજે ફરી રૂમમાં લઈ લેવું અને સવારે ફરી હલાવી તેને તડકામાં મૂકી દેવું। એ રીતે આપણે ચાસણી તૈયાર થાય ત્યાં સુધી કરવાનું છે। જે પ્રમાણે તડકો હશે એ રીતે આની ચાસણી તૈયાર થાય છે। તો આપણે 4 દિવસ માટે મૂકીશું। તો તડકામાં મૂકી દઈએ। હવે આપણે ખોલીને જોઈ લેશું। તડકા સાયાની કટકી આ રીતે 3-4 દિવસમાં તૈયાર થઈ જશે। તો 3 દિવસમાં આ કટકી એકદમ તૈયાર છે। જે પ્રમાણે તડકો હશે એ રીતે આ કટકી તૈયાર થઈ જાય છે। તડકો થોડો વધારે હશે તો 3 દિવસમાં રેડી થશે અને જો તડકો ઓછો હોય તો તેને બનતા 4-5 દિવસ જેવો ટાઈમ લાગશે। તો અત્યારે આપણી ચાસણી એકદમ સરસ ઘટ્ટ થઈને તૈયાર છે। આ રીતની એકદમ ઘટ્ટ ચાસણી આપણી તૈયાર છે। હવે તેમાં આપણે 100 ગ્રામ ગોળ કેરી આચાર નાખીશું। 100 ગ્રામ લીધેલો છે આચાર, આપણે રેડી માર્કેટમાં તૈયાર મળે તે જ લીધેલો છે। અત્યારે મેં 1 કિલો આચાર નાખેલો છે। આની સાથે તમે ધાણાના કુરિયા પણ નાખી શકો। બધું બરાબર મિક્સ કરી લઈએ। આ રીતે બરાબર મિક્સ કરી તેને 1 દિવસ માટે ફરી આપણે તડકામાં મૂકીશું જેથી મસાલા કટકી બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય। તો હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે। ફરી તેને કપડું બાંધી અને તડકામાં 1 દિવસ માટે મૂકીશું એટલે આપણી કટકી એકદમ તૈયાર થઈ જશે। તો તેને તડકામાં મૂકી દઈએ। 1 દિવસ બાદ તડકા છાયાની કટકી એકદમ રેડી છે। આ રીતે તૈયાર થઈ જશે। હવે તેને તમે બોટલમાં ભરી આખું વરસ માટે ખાઈ શકો છો અને આખું વરસ સાચવી શકો છો। આ કટકી આપણે 12 સારી રહે છે, તેને આપણે ફ્રીજમાં મૂકવાની જરૂર નથી। તો આપણે તડકા છાયાની કટકી એકદમ તૈયાર છે। તો તેને એક બાઉલમાં લઈશું। તો હવે આપણી તડકા છાયાની કટકી એકદમ તૈયાર છે। આની અંદર આપણે ગોળ કેરી આચાર નાખેલો છે તો એક્સ્ટ્રા મસાલા કોઈ પણ નાખવાની જરૂર નથી। તો તમે પણ આ મેથડથી જરૂરથી તડકા છાયાની કટકી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની ભૂલતા નહીં। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે।